નમસ્કાર મિત્રો, હું શરદ તળાવિયા, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણું વિજ્ઞાન ચેપ્ટર નંબર 8, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ચાલો તો આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે અલિંગી પ્રજનન અને ભાજનના પ્રકારો. અલિંગી પ્રજનન કેવી રીતે, એટલે અલિંગી પ્રજનનને આધારે આપણને જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નને આપણે સમજ અહીંયા મેળવવાની છે, અને આ ઉપરાંત ભાજનના જે પ્રકારો છે એ પ્રકારોની સમજ પણ આપણે આ લેક્ચરની અંદર મેળવવાની છે. ચાલો તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે આપણો, અલિંગી પ્રજનન એટલે શું અને અલિંગી પ્રજનનના પ્રકાર જણાવો. ચાલો તો નીચે વ્યાખ્યા આપી છે જો આપણને, કે અલિંગી પ્રજનન એટલે કે જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. બહુ સમજવા જેવી વ્યાખ્યા છે મિત્રો. જોજો, અલિંગી આ શબ્દને યાદ રાખવાનું, આપણે એવું યાદ રાખવાનું કે જેમાં પ્રજનન કોષોની જરૂર નથી એને અલિંગી કહેવાય, જેમાં પ્રજનન કોષોની જરૂર છે એને લિંગી પ્રજનન કહેવાય. એટલે વ્યાખ્યા આપણે શું લખીને આપી, જો કે જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે એને અલિંગી પ્રજનન કહે છે. ચાલો તો જવાબની અંદર આપણે જોઈએ કે પ્રજનન, અલિંગી પ્રજનન જે થાય છે એ કેટલા કેટલા પ્રકારના હોય છે. તો પહેલું આપણને કીધું છે ભાજન, બીજું અવખંડન, ત્રીજું પુનર્જનન, ચોથું કલિકા સર્જન, પાંચમું વાનસ્પતિક પ્રજનન અને છઠ્ઠું બીજાણુ નિર્માણ. આ એટલા પ્રજનનના પ્રકારો છે કે જે અલિંગી રીતે થાય છે, એમાં એક જ સજીવ પોતાની જાતે એક નવા સજીવનું નિર્માણ કરે છે. ચાલો તો આના વિશે સમજ આપણે મેળવીએ. પહેલો આપણને સવાલ કીધો છે કે ભાજન એટલે શું, ભાજનના વિવિધ પ્રકારો જણાવો. એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિઓ જણાવો. ચાલો સવાલ આપણને બે રીતે પૂછી શકે આપણે, અથવા લખેલું છે એટલે બે રીતે આપણને આ સવાલ પૂછી શકે, ભાજનની અને ભાજનના પ્રકાર પણ પૂછી શકે, અને અલિંગી પ્રજનનની સરળ પદ્ધતિ જો આપણને પૂછે તો એ સરળ પદ્ધતિઓનો જવાબ પણ આ જ આવશે. ચાલો તો જવાબની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તમને કીધું છે ભાજનની વ્યાખ્યા શું થાય, તો કે ભાઈ ભાજન કોને કહેવાય, તો કે ભાઈ એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે તેને ભાજન કહે છે. ચાલો કોની વાત કરી છે અહીંયા, એક કોષી સજીવોની. તો આ એક કોષી સજીવો શું કરે છે, કોષ વિભાજન, અને કોષ વિભાજન કરીને એક નવા સજીવનું નિર્માણ કરે છે. તો આ જે નિર્માણ થાય છે એ ક્રિયાને આપણે શું કહીએ છીએ, ભાજન કહીએ છીએ. ચાલો નેક્સ્ટ મુદ્દા પર જઈએ. તો ભાજનના બે પ્રકાર છે, પહેલું કીધું છે દ્વિભાજન અને બીજું કીધું છે બહુભાજન. પહેલું આપણે સમજીએ દ્વિભાજન. ચાલો તો દ્વિભાજનની સમજ મેળવીએ. તો દ્વિભાજનમાં એવું કહી શકાય કે ઘણા બધા જીવાણુઓ અને અમીબા, જોજો આ બધા એક કોષી સજીવોની વાત થાય છે, ઘણા બધા જીવાણુઓ અને અમીબા પેરામિશિયમ જેવા કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે અને બે નવા બાળ સજીવ બને છે. આ પ્રકારના ભાજનને દ્વિભાજન કહે છે. ચાલો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે દ્વિભાજનની જે પ્રક્રિયા છે એ દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા સજીવો પ્રજનન કેવી રીતે કરે છે અને નવા સજીવને કેવી રીતે ઉત્પન્ન કરે છે એને સિમ્પલ એક જ વાક્યમાં આપણે વર્ણન કર્યું કે આ જે સજીવો છે એ સજીવો શું કરે છે, પોતાનું કોષ વિભાજન કરે છે. શું કરે, કોષ વિભાજન. અને કોષ વિભાજન કર્યા પછી એના બે સરખા ભાગમાં વિભાજન થાય અને એ જે બે સરખા ભાગ પડ્યા એમાંથી બે નવા બાળ કોષો એટલે કે બે નવા બાળ સજીવનું નિર્માણ કરે છે. આ જે ક્રિયા થાય છે એ ક્રિયાને આપણે દ્વિભાજન કહીએ છીએ. ચાલો દાખલા તરીકે તમને ઉદાહરણ આપ્યું છે, અમીબા પેરામિશિયમ યુગલિના અને લેશમાન્યા જેવા જે એક કોષી સજીવો છે એ દ્વિભાજનની ક્રિયા દ્વારા પ્રજનન કરે છે અને પોતાના જેવા નવા સજીવો ઉત્પન્ન કરે છે.
ચાલો, અમીબામાં કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે. મિત્રો, આ વાક્ય તમને ખરા ખોટામાં અથવા તો વ્યાખ્યામાં અથવા ખાલી જગ્યામાં પૂછી શકે કે અમીબામાં કોષ વિભાજન કયા સમતલમાં થાય છે. તો અમીબામાં જે કોષ વિભાજન થાય છે કોઈપણ સમતલમાં થઈ શકે છે. શું કામ? કારણ કે અમીબા એક અનિયમિત આકાર ધરાવતો સજીવ છે. એ પોતાનો આકાર પોતાની જાતે બદલી શકે છે, માટે એની અંદર કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે. ચાલો, અહીંયા આપણને આકૃતિ દ્વારા સમજાયું છે. તમે જો મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા અમીબાનું કોષ કેન્દ્ર બતાવ્યું છે અને નામ આપ્યું છે આપણે પિતૃ અમીબા. રેડી? તો અમીબાનું શરીર છે, એ શરીરની અંદર એનું કોષ કેન્દ્ર છે, એક જ કોષ છે, એની અંદર કોષ કેન્દ્ર છે. અને કોષ કેન્દ્ર બાદ એ જે તમે ધ્યાનથી જોઈ શકો છો કે એ જે કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્ર ધીમે ધીમે લાંબુ થાય છે, મોટું થાય છે. અને એના પછીના સ્ટેપમાં તમે જુઓ તો કોષ કેન્દ્રનું વિભાજન થવાની ક્રિયા શરૂ થઈ. જો અહીંયા લખીને આપ્યું છે આપણે, કોષ કેન્દ્રનું શું થાય છે? વિભાજન થાય છે. એટલે ધીમે 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 કોષ કેન્દ્ર વિભાજન પામશે અને ત્યાર પછીના મુદ્દામાં તમે જોઈ શકો છો અહીંયા કોષ રસનું વિભાજન થાય છે. એટલે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે અને પછી કોષ રસનું વિભાજન થશે. એટલે પહેલાં કોષ કેન્દ્રના બે સરખા ભાગ પડી જશે અને પછી એના કોષની અંદર જેટલો પણ કોષરસ હશે એ બધા જ કોષરસના બે સરખા ભાગ પડશે અને એમાંથી બે નવા બાળ અમીબાનું નિર્માણ થાય છે. ચાલો, તો આગળ ચાલીએ. કેટલાક એકકોષી સજીવોમાં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે. એટલે કે કેટલાક એકકોષી સજીવો એવા છે કે જેની શરીર રચના જે છે ને વધારે પડતી સંગઠિત થયેલી હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે કાલા અઝરના રોગકારક જે પ્લેસ્માનિયાના કોષ છે એની અંદર એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. કાલા અઝર એક રોગનું નામ છે. આ કાલા અઝરના રોગ માટે જે જવાબદાર છે લેશમાનિયા. આ લેશમાનિયાના સજીવો છે પોતે એક કોષી જ છે, પણ એના કોષની નીચે એક ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે અને એના આધારે એના કોષ વિભાજનમાં ઘણો અસર થાય છે. એટલે તમને કીધું જો કે આ સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે. એટલે એની જે રચના છે એટલી બધી સંગઠિત થયેલી છે કે એને કોઈ પણ સમતલમાંથી દ્વિભાજન થવું શક્ય નથી. એના શરીરની અંદર દ્વિભાજન એક નિયત સમતલમાં જ થઈ શકે છે, નિશ્ચિત સમતલમાં જ થઈ શકે છે. ચાલો, અહીંયા આપણને એક આકૃતિ આપી છે અને આકૃતિ દ્વારા આપણે સમજ મેળવી શકીએ. જો કે સૌ પ્રથમ આપણને એક લેશમાનિયાનો એક સજીવ આપ્યો છે. આ એક સજીવનું આ શું છે? અહીંયા એનું કોષ કેન્દ્ર. ચાલો હવે જરાક ધ્યાનથી જોજો. અહીંયા ઉપર જો એક ચાબુક જેવી રચના આપેલી છે, આ ચાબુક જેવી રચના એના શરીરનો એક ભાગ છે. હવે ધ્યાનથી ધીમે ધીમે જોશો ને તો આ જે કોષ કેન્દ્ર છે ને કોષ કેન્દ્ર ધીમે ધીમે લાંબુ થશે અને લાંબુ થઈને આ નેક્સ્ટ સ્ટેપની અંદર તમે જોઈ શકો છો કે એના બે ભાગ પડી ગયા છે. જો બાકીનું શરીર એમનું એમ છે, પણ એના કોષ કેન્દ્રના શું થયા? બે ભાગ પડ્યા. હવે ધીમે ધીમે એ કોષ કેન્દ્ર શું થાય છે? એકબીજાથી દૂર થાય છે. જેવા કોષ કેન્દ્ર એકબીજાથી દૂર થવાનું શરૂ થશે એટલે નીચેના સમતલમાંથી એના શરીરના બે ભાગ થવાની શરૂઆત થઈ. તમે જોઈ શકો છો કોષરસનું વિભાજન લખેલું છે. જો આપણે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થયું અને ત્યાર પછી કોષ રસનું વિભાજન થયું, તો ધીમે ધીમે આ જે ખાંચ છે એ ખાંચ ધીમે ધીમે ઉપર ચડશે. તો હવે તમે જોઈ શકો છો કે બંને ભાગની અંદર એક એક કોષ કેન્દ્ર આવી ગયું છે અને ખાંચ ધીમે 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 વધતી જશે અને એ જે સજીવ છે એ સજીવમાંથી બે નવા સજીવનું નિર્માણ થશે. તો આ એકમાંથી બે સજીવો બનવાની જે ક્રિયા થઈ એને આપણે દ્વિભાજનની ક્રિયાઓ કહીએ છીએ. ચાલો હવે આગળ ચાલીએ. બીજો મુદ્દો આપણે લઈએ બહુભાજન. બહુભાજન એટલે શું? તો મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજન થાય છે તેને બહુભાજન કહે છે. ચાલો સમજીએ આપણે વાક્યને જરાક. મેલેરિયાના પરોપજીવી સજીવ પ્રજીવ, મેલેરિયા થવા માટે જે પ્રજીવ જવાબદાર છે એ જે પ્રજીવ છે એનું નામ છે પ્લાઝ્મોડિયમ. શું નામ છે? પ્લાઝ્મોડિયમ. આ જે પ્લાઝ્મોડિયમ છે એ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજન થાય છે. એટલે ખુદ પોતે એક કોષી છે, પણ એના શરીરમાંથી એક સાથે અનેક સંતતિનું નિર્માણ થાય છે. તો એક સાથે અનેક સંતતિનું નિર્માણ થતું હોવાથી એ ક્રિયાને આપણે શું નામ આપ્યું છે?
બહુભાજન આવું નામ આપણે આપેલું છે. ચાલો તો પ્લાઝ્મોડિયમ દાખલા તરીકે ઉદાહરણ પણ લીધું છે પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમને સમજજો મિત્રો, ખાસ ધ્યાનથી અહીંયા જોજો, તમને આકૃતિ સમજાવું. અહીંયા પ્લાઝ્મોડિયમનો આ એક કોષ છે, આ જે કોષ છે એની અંદર આ વચ્ચે આ એનું કોષ કેન્દ્ર છે, આ ફરતેનું કોષ રસ છે, અને ફરતેનો જે ડાર્ક ભાગ દેખાય છે એનું સુરક્ષા કવચ, રક્ષક કવચ. આ રક્ષક કવચ શું કરે તો કે જ્યારે કોઈ પ્રતિકૂળ સંજોગો આવશે કે જેમાં એને જીવવું શક્ય નહીં હોય ત્યારે આ પ્લાઝ્મોડિયમ પોતાના શરીરની ફરતે આ એક રક્ષક કવચ બનાવે છે. તો જ્યારે રક્ષક કવચ બનશે ત્યારબાદ આ વચ્ચેનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર અનેક વખત વિભાજન પામશે. એટલે તમે બીજી આકૃતિની અંદર જોઈ શકો છો, જો કે રક્ષક કવચ હવે ધીમે ધીમે નાનું થઈ ગયું અને જે કોષ કેન્દ્ર હતું અનેક વખત વિભાજન પામીને ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ કર્યું. હવે જ્યારે એવા અનુકૂળ સંજોગો આવશે ત્યારે આ રક્ષક કોષ જે છે, સોરી રક્ષક કવચ જે છે, રક્ષક કવચ એને તૂટશે. અને તમે ચાલો આ ત્રીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ જે રક્ષક કવચ હતું એ રક્ષક કવચ અહીંયાથી તૂટી ગયું છે અને જે અંદર એના જે શું કહેવાય કોષ કેન્દ્ર હતા એ કોષ કેન્દ્ર હવે ધીમે ધીમે ક્યાં નીકળ્યા છે, બહાર. એટલે જોજો, ખાસ ધ્યાનથી જોજો મિત્રો, એ કોષ કેન્દ્ર માટે પણ એક નવા સજીવનું નિર્માણ થઈ ગયું. જે પીળો ભાગ છે એનો કોષ કેન્દ્ર છે અને ફરતે એક આખો એક નવો સજીવ બની ગયો. એનો મતલબ કે એક જ સજીવની અંદર એક નવા નવા ઘણા બધા સજીવોનું નિર્માણ થયું અને એક સાથે ઘણા બધા સજીવોનું નિર્માણ થાય એને આપણે બહુભાજન કહીએ છીએ. ચાલો હવે નેક્સ્ટ મુદ્દો, આપણે નેક્સ્ટ સવાલ જોવાનો છે, દ્વિભાજન અને બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે. દ્વિભાજન એટલે કે એક કોષમાંથી બે કોષો બનવા, બહુભાજન એટલે એકમાંથી ઘણા બધા બનવા. તો આ બંને વચ્ચે ભિન્નતા શું છે, જુદાપણું શું છે? તો જુદાપણાની વાત કરીએ તો ભિન્ન દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે, તેમાં પિતૃકોષ બે બાળ સજીવ કોષમાં વિભાજન પામે છે. આપણને બહુ સારી રીતે ખબર છે કે દ્વિભાજનની જે પ્રક્રિયા થાય છે એમાં એક જ કોષ હોય છે અને એક જ કોષ બે નવા સજીવો બનાવે છે. પણ અંદર કેટલા સજીવો બને છે? બે સજીવો બને છે. બીજું ઉદાહરણ તરીકે તમને આપેલું છે, જો અમીબા, બેક્ટેરિયા વગેરે કે જે નવા સજીવોનું નિર્માણ કરે છે. ત્યાર પછીની વાત આપણે સમજીએ બહુભાજન. તો બહુભાજનની અંદર શું થાય છે તો કે બહુભાજનની અંદર એક કોષી સજીવ છે અને એક કોષી સજીવ ઘણા બધા બાળકોષોનું નિર્માણ કરે છે. તો આ ઘણા બધા બાળકોષોમાં વિભાજન થવાની જે ક્રિયા થાય એને આપણે શું કહીએ છીએ, બહુભાજનની ક્રિયા. તો આ બહુભાજનની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ પ્લાઝ્મોડિયમ. તો આ બંને વચ્ચેનો તફાવત છે કે દ્વિભાજન અને બહુભાજન એકબીજાથી કેવી રીતે ભિન્ન થઈ શકે છે.